हूँ विचारू एवू, हूँ विचारू एवू झाकड़ बूंद लावीने करे, हूँ विचारू एवू झाकड़ बूंद लावीने करे, रातनो शणगार तमने सूर्या आवीने करे। काव्यरस। नमस्कार दर्शक मित्रों, GTPL ની ગુજરાતી ચેનલના કાવ્યરસ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આજે 8 માર્ચ એટલે મહિલા દિવસ। આમ મહિલાનો કોઈ એક દિવસ ના હોઈ શકે। મહિલા અત્ર તત્ર સર્વત્ર આખા બ્રહ્માંડમાં નારી તું નારાયણી આપણે બોલીએ છીએ ખરા, પણ સ્ત્રી ના હોય તો આપણું જીવન પણ બિલકુલ અશક્ય જ હોય। કારણ કે શિવ પણ શક્તિ વગર અધૂરા છે। શિવ શબ થઈ જાય છે જ્યારે માં પાર્વતી ના હોય, અને આખો સંસાર શિવનો છે, શિવ શક્તિનો છે, આપણે બધા જ એમના સંતાન છીએ। સ્ત્રી વગર જીવન જીવવું તો ઠીક વાત છે, તમે એનો આરંભ પણ ના કરી શકો। આજના મહિલા દિવસની સૌને શુભેચ્છાઓ આપવી છે। તમારા ઘરમાં નાની દીકરી હોય, બેન હોય, મા હોય, પત્ની હોય, તમારી બહેનપણી હોય, પણ એ બધા તમારામાં શ્વાસ ભરતા હોય છે, તમારા તમને રિચાર્જ કરતા હોય છે, અને આપણે રિચાર્જ થતા હોઈએ છીએ। પુરુષોને પણ મારે અભિનંદન આપવા છે જે સ્ત્રીઓને એમના માન સન્માનની દરકાર રાખે છે, એમને પ્રેમથી સન્માને છે। આજના મહિલા દિવસની સૌને શુભેચ્છાઓ, અને સૌપ્રથમ કાવ્ય પઠન કરવા માટે ભૂમિકા વિરાણી, બેનશ્રી ભૂમિકા વિરાણી અમદાવાદથી આવે છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની એ પ્રેક્ટિસ કરે છે, સાથે સાથે કવિતા લખે છે, સમાજ સેવિકા તરીકે પણ એ કામ કરી રહ્યા છે। વિનંતી કરીએ ભૂમિકા વિરાણીને કાવ્ય પઠન માટે। ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ, અને અહીંયા GTPLનો પણ ખૂબ ખૂબ આભાર। આજે મહિલા દિવસ, અને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને શરૂઆત પણ આપણે સ્ત્રી પર લખેલી મારી એક કવિતાથી કરીએ। પહેલાંના જમાનામાં એવું હતું કે સ્ત્રીને મોકળાશ નહોતી મળતી, અને મર્યાદામાં રહીને સ્ત્રી એની હરેક ફરજ બજાવતી। અત્યારે પણ ક્યાંક ક્યાંક એવું જોવા મળે છે, અને એ અભિવ્યક્તિ મેં આ મારી કવિતામાં રજૂ કરી છે। આશા રાખું તમને ગમશે। ઈર્ષાદ ઈર્ષાદ વાહથી બતાવશું। મારી કવિતાનું શીર્ષક છે એક અનોખું રંગમંચ। વાહ, હું એક કિરદાર અનેક, હું એક કિરદાર અનેક, એક અનોખું રંગમંચ મળ્યું, પણ આખરે તો સ્ત્રી રહીને ડગલું મારું એકે પાછું ન પડ્યું। બહેન દીકરી માતા પ્રેમિકાને કેટલાય બીજા સંબંધ, બહેન દીકરી માતા પ્રેમિકાને બીજા કેટલાય સંબંધ, અલાય દું મારું અસ્તિત્વ ક્યાંય શોધે કેમ ન જડ્યું। સ્વમાન તો સૌને વહાલું, સ્વમાન તો સૌને વહાલું, ગુલામી થોડી કોઈને ગમે, અને સન્માન ખાતર બીડું ઉપાડ્યું તો કોઈને એ ન ગમ્યું। જોઈએ શું મારે, જોઈએ શું મારે, થોડી પ્રશંસા ને થોડો તમારો પ્રેમ, મર્યાદામાં રહીને જ મોકળાશ લીધી તોય સૌને એ નડ્યું। પામવાને દરિયો એક સરિતા ખળખળ કરતી નીકળી, પામવાને દરિયો એક સરિતા ખળખળ કરતી નીકળી, ભરતીને ઓટની બીક બતાવી વહાણ મારું પાછું ધકેલ્યું। ઉડાન તો ભરવાની હું, ઉડાન તો ભરવાની હું, બાંધો સાંકળ બાંધવી હોય તો, પંખીના બચ્ચાને ઉડવાની હિંમત કરતા મેં આજે જોયું। હું એક કિરદાર અનેક, એવું એક અનોખું રંગમંચ મળ્યું। સ્ત્રીના જીવનમાં આવું જ કંઈક છે, પણ તેમ છતાં સ્ત્રી ક્યાંય પાછી પડતી નથી, અને હું એવી જ આશા રાખું કે જેટલી સ્ત્રી આજે આ કવિતા માણી રહી છે, આ પ્રોગ્રામ જોઈ રહી છે, એ બધી સ્ત્રી એમને ગમતી એમના ગમતા કાર્યોમાં અને એ ક્ષેત્રમાં ખૂબ 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 આગળ વધે। મારી બીજી એક કવિતા છે, હું પ્રેમ અને કૃષ્ણ પર સૌથી વધારે લખું છું, અને મારું એક પુસ્તક પણ જે મેં વિમોચન કર્યું એમાં પણ 70% પ્રેમ પર જ કવિતાઓ લખાઈ છે। તો આ પ્રેમ પરની એક કવિતા છે જેનું શીર્ષક છે રા તારી જોઉં છું। ઉજ્જડ વેરાન આ રસ્તો, પણ રા તારી જોઉં છું, છે દિલ તારું પથ્થર સમાન, પણ રા તારી જોઉં છું,
માથે આકાશના એકાંતનો ભાર લાગે છે, સાથે વિરહની વેદનાનો તાપ લાગે છે. ફાટી પડી હો એમ લાગે છે આ ધરતી, ફાટી પડી હો એમ લાગે છે આ ધરતી. કોરી લાગણીએ કોરું કોરું રોઉં છું, ઉજ્જળ વેરાના રસ્તો પણ રાહ તારી જોઉં છું. ઝાડ પાન પશુ પંખી છે દેખાવા સાવ શુલ્લક, ઝાડ પાન પશુ પંખી છે દેખાવા સાવ શુલ્લક. નમન નામનું અંતરિયાળ એવું દુર્લભ. ડૂબી રહ્યો છે સૂરજ આવી રહેલ અંધાર સંગ, ડૂબી રહ્યો છે સૂરજ આવી રહેલ અંધાર સંગ. અંદરથી આખું આયખું રડું છું, ઉજ્જળ વેરાના રસ્તો પણ રાહ તારી જોઉં છું. અને આ મારો સૌથી ગમતો ફકરો છે આ કવિતાનો, ખ્યાલ તો છે તું માનવાનો ક્યાં, ખ્યાલ તો છે તું માનવાનો ક્યાં અને એ મારા કહે આવવાનો ક્યાં. અહીં છે બસ છે જ મારી એકલતા, અહીં છે બસ છે જ મારી એકલતા. ત્યાં તારી સાથે હું આખે આખી હોઉં છું, ઉજ્જળ વેરાના રસ્તો પણ રાહ તારી જોઉં છું. છે દિલ તારું પથ્થર સમાન પણ રાહ તારી જોઉં છું. થેન્ક યુ. આ સમાજ સેવાના જે કાર્યો કરું છું એમાં મેં જિંદગી વિશે ઘણું જોયું અને ઘણા લોકો કેવી રીતે જીવે છે, કેટલી મુશ્કેલીઓ પડે છે. તેમ છતાં હું એ બધાને જોઈને એવું શીખી ગઈ છું કે પરિસ્થિતિ કેવી પણ હશે, મારા મોઢા પર એ જ સ્મિત હશે હશે ને હશે. અને એ પરથી મેં આ એક કવિતા લખી, જિંદગી પર કવિતા લખી છે. જિંદગી અને પ્રેમ એવો વિષય છે કે જેના પર ઘણા લોકો ઘણું લખે છે, બધા પોતપોતાની અનુભૂતિ વ્યક્ત કરે છે. આ મારી અનુભૂતિ છે. ક્યારેક તું બબાલ કરે છે, ક્યારેક તું ધમાલ કરે છે, ક્યારેક તું બબાલ કરે છે, ક્યારેક તું ધમાલ કરે છે. સવાલો તારા કેટલાય જિંદગી, ક્યારેક તું કમાલ કરે છે. બીજાના સુખે સુખી હું થાઉં કે બીજાના દુખે દુખી હું થાઉં, બીજાના સુખે સુખી હું થાઉં કે બીજાના દુખે દુખી હું થાઉં. બે બાજુ તારી સરકાર છે જિંદગી, ક્યારેક તું બબાલ કરે છે, ક્યારેક તું કમાલ કરે છે. મારી બાજીના સોગઠા જ્યાં ગોઠવું, મારી બાજીના સોગઠા જ્યાં ગોઠવું, મારી ચાલના પાસા જ્યાં ફેંકું. જવાબ તારી જીતના આવે છે જિંદગી, ક્યારેક તું બબાલ કરે છે, ક્યારેક તું ધમાલ કરે છે. કોઈનો છાંયો મારામાં રોપું કે જાતને મારી જાતમાં હું સોંપું, કોઈનો છાંયો મારામાં રોપું કે જાતને મારી જાતમાં હું સોંપું. કાયાને માયાની ખટરાક છે જિંદગી, ક્યારેક તું બબાલ કરે છે ને ક્યારેક તું ધમાલ કરે છે. લખું છું જ્યાં જીવનનો થોડો સાર, લખું છું જ્યાં જીવનનો થોડો સાર. ન થવા દેતી તું એનો ઉઘાડ, ન થવા દેતી તું એનો ઉઘાડ. તારું લખેલું બસ જીવી જાઉં છું જિંદગી, ક્યારેક તું બબાલ કરે છે, ક્યારેક તું ધમાલ કરે છે. સવાલો તારા કેટલાય જિંદગી, ક્યારેક તું કમાલ કરે છે. જેટલા લોકો અમારી સાથે જોડાયા અને જેટલા લોકો આ નિહાળી રહ્યા છે એ બધાને ફરીથી મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને દરેક મહિલા એમના ક્ષેત્રમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ સાથે જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર બેન ભૂમિકાબેન વિરાણી, ખૂબ સુંદર રીતે કાવ્ય પઠન. કવિતા કવિતા કરવીને એટલે એવું છે જિજ્ઞાબેન, કે તમે એના ઉર્મીઓ તમારામાં હોય ને પછી પોલિશ ને ટેકનિકની વાત તો અલગ છે દીપકભાઈ, પણ શરૂઆતમાં સ્ત્રી તો આમે લાગણીશીલ હોય, સંવેદનશીલ હોય, પણ એમનામાં જે એમની વાતો આવતી હોય ને એનાથી ખૂબ મજા પડતી હોય છે. એકવાર ભગવાનને માણસ પૂછે છે કે હે ભગવાન,
દરેક દીકરી એટલે બાલિકા એકદમ નિર્દોષ નિખાલસ લાગણીશીલ હોય છે અને દરેક પત્ની સ્ત્રી એ આટલી ઝઘડાળું ક્રોધી અને આટલી ગુસ્સાવાળી કેમ એમ. એટલે ભગવાન સરસ જવાબ આપે છે કે દીકરીઓને હું બનાવું છું, તમે એને પત્ની બનાવી દો. રાત દિવસનો રસ્તો વાલમ નહીં તો ખૂટે કેમ, તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ. તમે રેતી કે હથેલી પર લખો તમારું નામ, અમે એટલા ગેલા ગાયલ નહીં નામ કે ઠામ, તમને તો કોઈ કારણ અમને નહીં બહાના નહીં વેમ. તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ. આપણે પ્રેમ કરવો છે. તમે તમે કેવા છો ને એ એનાથી બધું નક્કી થતું હોય છે, તમારી દ્રષ્ટિ પર કે તમે કઈ રીતે જુઓ છો. જો તમે સ્વર્ગ જુઓ છો તો આખું જગત સ્વર્ગ છે, આખું બ્રહ્માંડ તમારી સાથે એકાકાર છે. પારુલ અમિત પંખોડી સરકારમાં સરસ કામ કરે છે, બેંકમાં બેન મેનેજરમાં છે, કવિતાઓ સરસ કરે છે, સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવીને કવિતાઓનું સરસ કામ કરે છે અને એ નિમિત્તે કેટલાય કવિઓ એ સાથે જોડાય છે અને એમના પુસ્તકો પ્રગટ કરવા એમના પોતાના એ કટાર લેખિકા છે, દૈનિક પત્રોમાં કોલમ ચલાવે છે, સરસ કામ કરે છે. બેન પારુલ અમિત પંખુડીને વિનંતી કરીએ આ મહિલા દિવસે મહિલાના વાતો મહિલાની લાગણીઓ એમને વ્યક્ત કરવા માટે. નમસ્કાર, આભાર કવિ બિનસ. સૌ પ્રથમ તો મહિલા દિવસની આપ સૌને શુભકામનાઓ. મહિલાઓ માટે એક દિવસ હોઈ શકે ખરો, છતાં પણ આપણા મનમાં ઘણા બધા પ્રશ્નો રહે છે કે કોઈ એક દિવસ શા માટે. બની શકે કે એના માન સન્માન અને કીર્તિ માટે આપણે આ દિવસ ઉજવતા હોઈએ. તો ચાલો આપણે ઉજવીએ અમુક પ્રશ્નો સાથે. મારામાં એક જણ કાયમ રહે, મારામાં એક જણ કાયમ રહે, છતાં અમુક પ્રશ્નો મારા મનમાં રહે. દરેક વાર સરખા છે મારા માટે તો, કે દરેક વાર સરખા છે મારા માટે તો, મારે ક્યાં કોઈ દિવસ રજા રહે. તું કહે કે આ શાક નથી ભાવતું, તું કહે કે આ શાક નથી ભાવતું, ને સમારવા શાક મારા ટેરવા તૈયાર રહે. ને કંઈક નવું બનાવી આપતી રસપ્રદ, ને કંઈક નવું બનાવી આપતી રસપ્રદ, શું તને મારામાં આવો રસ રહે. ને રોજ રોજ શું સિરિયલ તારી, ને રોજ રોજ શું સિરિયલ તારી, કહી ખેંચે રિમોટ તું, મને મેચમાં ક્યાંથી રસ રહે. જોવે તું ફિલ્ડિંગ ભરતો ખેલાડીને, કે જોવે તું ફિલ્ડિંગ ભરતો ખેલાડીને, પાકી ચશ્મા રૂમાલ માટે સતત મારા પગ દોડા દોડી કરે, શું અવર જવર મારી તને ધ્યાનમાં રહે. આ સવારની ચામાં આદુ કેમ ઓછું, કે આ સવારની ચામાં આદુ કેમ ઓછું, મારું મગજ ઉકળ્યા વગર ફરી ચા ઉકાળતું રહે. કે મારું મગજ ઉકળ્યા વગર ફરી ચા ઉકાળતું રહે, પહોંચી જાય તું તૈયાર થઈને ઓફિસે, કામ ભારણ વચ્ચે ને ફોન રણક્યા કરે. ને વ્યસ્ત એવો તું ફોન કાપતો રહે, શું તને મારામાં આવો રસ રહ્યા કરે. ગમતું તારું બધું મારું કરતું રહે, મારું ગમતું બધું ભૂલતું રહે. સાંજ પડીએ થાકતી છતાં આરામ ના કરતી, કે સાંજ પડીએ થાકતી છતાં આરામ ના કરતી, હસીને બસ તને આવકારતી, શું તને મારામાં આવો રસ રહે. તું કહે તો આગે ખસ, ઘરે પણ તું ઓફિસનું કામ લાવે. કે તું કહે આગે ખસ, ઘરે પણ ઓફિસનું કામ લાવે, કમર દુખતી મારી છતાંય આંગળીઓ મારી તારું માથું દબાવતી રહે, શું તને મારામાં આવો રસ રહે. થાક કંટાળો બધું મુક્તી બાજુમાં, ને શયન ખંડમાં તને સંતોષતી રહે, મરજી તારી બધી મારી રહે, શું તને મારામાં આવો રસ રહે. થેન્ક યુ. હવે આજની મોડર્ન જે પુત્રવધુઓ હોય છે એ ખરેખર મોડર્ન હોય છે, પણ સાથે સંસ્કારી પણ એટલી જ હોય છે. બરાબર, ઓફિસે જતી હોય છે ને પતિનું બાળકોનું બધાનું ધ્યાન રાખતી હોય છે, પણ સાસુને છતાં પણ મનમાં શંકા જતી હોય છે કે મારી પુત્રવધુ મોડર્ન છે.
તો એને મેં ચક્કા ચક્કી નામાં સેજ કલ્પના કરીને લખી છે કે ચક્કીએ બાલ્કનીમાં સેલ્ફી પાડી, કે ચક્કીએ બાલ્કનીમાં સેલ્ફી પાડી આ જોઈ ચક્કીની સાસુ બોલી, આજકાલની પુત્ર વધુઓ કેવી જાત જાતની. સેલ્ફી વાળી વાત સાસુએ પાડોશી ચક્કીને કરી, કે સેલ્ફી વાળી વાત સાસુએ પાડોશી ચક્કીને કરી, એ બોલી કેમ અલી તે મને બૂમ પાડી. આ કેવી મોર્ડન વહુ આવી છે મારી, મારો ચક્કો તો કહે છે ચાંદા સૂરજ જેવી. પાડોશી ચક્કી બોલી, નામ નહીં લેવાનું હો, નામ નહીં લેવાનું, જો કામ થાય એટલું કરવાનું, બાકી રામ નામ જપવાનું. જોયું નહીં તે શું થયું પેલા છેલ્લા ઘરવાળીનું, વહુ તો એની બાપરે નીકળી માતા ભવાની. ચક્કીની સાસુ બોલી, ના ના જે હોય એ, મારી વહુ તો છે સાવ કાચી પોચી. પડોશી ચક્કી બોલી, સાંભળ એક વાત, ક્યાંક પકડી ના લે તારી બોચી. ચક્કીની સાસુ તો ઘરે આવી પહોંચી, ને ચક્કીએ તો બનાવી હતી રસોઈ ભાત ભાતની. ચક્કીની સાસુ બોલી, નથી આ થોર વાડની, છે મોર્ડન વહુ તો મારી છે સંસ્કારી. ચક્કીએ સાસુને ટુકડો ખવડાવી સેલ્ફી પાડી, મૂકી બધી પંચાત ને વહુને ગળે લગાડી. એક બીજી રચના છે, હું સ્ત્રી છું, હા હું સ્ત્રી છું, હું અદ્ભુત છું, ખુલ્લા દિલથી હસી શકતી, જવાબદારીઓ પ્રાથમિકતાઓ મારી, છતાં બીજાની ઈચ્છાઓ પૂરી કરતી, હા હું સ્ત્રી છું, હું અદ્ભુત છું. ઓળખ બનાવી ચૂકેલી, ગમે ત્યારે અરીસામાં નિરખતી, હા હું સ્ત્રી છું, હું અદ્ભુત છું. મેં ઘણું શીખ્યું તો સહ્યું છે, થોડું શણગાર્યું આંગણ મારું તારું ને ઓફિસનું પણ, હું નાદાન છું તો સમજદાર પણ ક્યાં કમ છું. અક્કડ પણ રહું છું તો પણ સમાધાન કરી જાણું છું, હા હું સ્ત્રી છું, હું અદ્ભુત છું. હું મારા મનના આકાશે ઉડું છું, મને ચાર દિવાલમાં ક્યાં રસ. હું મારા મનના આકાશે ઉડું છું, મને ચાર દિવાલમાં ક્યાં રસ. મેં ઉંમરો છોડ્યો ને ઉડ્ડન કર્યું, રસોડું શયન ખંડ જ નહીં, મારા સપનાનું આખું વિશ્વ સર કર્યું. હા હું સ્ત્રી છું, હું અદ્ભુત છું. હું સ્પષ્ટ છું, હું સ્વસ્થ છું, હું પાલવ ઓઢું ને સ્કટમાઈ ફરું, મને અફસોસ નથી, હું બિંદાસ છું. હું ફેશનેબલ છું તો પણ સંસ્કારી એટલી જ છું, હા હું સ્ત્રી છું, હું અદ્ભુત છું. આ આંસુ મારું હથિયાર નથી જ, કે આંસુ મારું હથિયાર નથી જ, મેં મારી જાતને જગ સાથે નીચોવી છે, ને હું જાડી છું શ્યામ છું, મારો રંગ કે કદ જેવો હોય એવો, પણ હું આત્મવિશ્વાસથી ભરપૂર છું, હા હું સ્ત્રી છું, હું અદ્ભુત છું. હું વારસામાં મારી છાપ છોડું છું, હું વારસામાં મારી છાપ છોડું છું, મેં ચીસોને ચીરી છે તો મેં ખુશીઓ પણ વહેંચી છે, મારામાં કરુણા રસ છે તો હું કાવ્ય રસથી તરબોળ છું, હા હું સ્ત્રી છું, હું અદ્ભુત છું. હું કવિની કલ્પનાનું વર્ણન છું ને ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છું. હું કવિની કલ્પનાનું વર્ણન છું, ઈશ્વરની શ્રેષ્ઠ સર્જન છું. હું રાજ કરતી ઇન્દિરા છું તો અવકાશમાં ઉડતી કલ્પના છું. સુંદરતામાં પ્રિયંકા છું તો સેવામાં મધર ટેરેસા છું. હા હું સ્ત્રી છું, હું અદ્ભુત છું. મારા દેશની સંસ્કૃતિ છું, જરૂર પડીએ હાઉસ વાઇફ પણ છું, ને ઓફિસમાં પણ બોસ છું. હા હું અદ્ભુત છું, હું સ્ત્રી છું, હું અદ્ભુત છું. અને અંતે તો હું સંબંધો સાચવનારી છું, ને હું પ્રણય રાગી પંખોડી છું. થેન્ક યુ. ફરી એકવાર આપ સૌને મહિલા દિવસની અઢળક શુભકામનાઓ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર બેનશ્રી પારુલ અમિત પંખોડી સુંદર કાવ્ય પઠન માટે. અને સ્ત્રી જ્યારે સ્ત્રીની સંવેદના વ્યક્ત કરતી હોય તો એ આપણને ખૂબ મજા પડે. આમ તો મેં વિચાર્યું હતું એવું કે આ કોઈ સ્ત્રીને જ આનું એન્કરિંગ સોંપવું, પરંતુ મને પાછું એમ થયું કે ના, પુરુષની બી સંવેદના અંદર ભળે, કારણ કે અમે તો અલ્ટિમેટલી તમારા જ છીએ બધી રીતે, બાળકથી લઈને છેક સુધી. અને માના સ્વરૂપમાં જ નિરખવાની મજા આવે. વાત મારે એ કરવી છે કે એકવાર
તરણેતરના મેળામાં એક સ્ત્રી પતિ અને એનું 5 વર્ષનું બાળક તરણેતરના મેળામાં જાય છે. જાય છે અને બાળક થોડી જ વારમાં છૂટું પડી જાય છે અને ખોવાઈ જાય છે. સ્ત્રી એટલી બધી રડે છે, માથું મૂકીને ને પોક મૂકીને ને છાતી કૂટે ને બસ મારું મને બાળક આપી દો, બાળક આપી દો. 15 મિનિટ થાય છે, 20 મિનિટ થાય છે, 1 કલાક થાય છે અને પાડોશીને બાળક મળી જાય છે. પાડોશીએ બાળક લઈને આ બધું જે ટોળું ભેગું થયું હોય ત્યાં આવે છે અને બાળક એને મળી જાય છે. આ સ્ત્રી બાળકને જોતા જ એ એકદમ વળગી પડે છે, પપ્પીઓ કરે છે અને છાતી સરસો ચોપી દે છે. આ બધું જ એનો પતિ દૂરથી જોતો હોય છે. એટલે પછી તો સ્વસ્થ થાય છે, હવે ચાલો કે મેળામાં, એની પત્ની કહે છે. અને પછી એનો પતિ કહે છે કે ના ના હવે પાછી વળે, હવે મેળામાં નથી જવું. એટલે કે કેમ કે હવે મેળામાં જવાનું? કે ના ના, તું 15 મિનિટ 1 કલાકમાં તારું બાળક છૂટું પડ્યું, 15 મિનિટ અને તું આટલી રડી, 15 વર્ષથી મારી માં ઘેર રાહ જોવે છે. અરે વાહ વાહ વાહ, સ્ત્રીની એક આ પણ એક ભૂમિકા છે. બિલકુલ સાચી વાત છે. સ્ત્રી છે ને, સ્ત્રીમાં તમે, હા બધું જ છે, નારી તું નારાયણી, આ વસ્તુ તો છેકથી છે દીપકભાઈ, અને આપણે આ બધા અનુભવીએ છીએ. હું માને જ્યારે પ્રાર્થના કરતો હોય ને તો માને હું એ જ કહું છું કે માં એક વહુમાં પણ તારું સ્વરૂપ છે, સાસુમાં તારું સ્વરૂપ છે. હા, અમે સમજી નથી શકતા. આજનો પુરુષ છે ને રાસાયણિક ખોરાક ખાઈ ખાઈને અમે નિર્વીય બની ગયો છે, અને સ્ત્રીઓની જ જવાબદારી છે કે એને સાચવે. તમે વાતો કરો તો થોડું સારું લાગે, આ દૂરનું આકાશ મને મારું લાગે. વૃક્ષ અને પંખી બે વાતો કરે છે ત્યારે ખીલે છે લીલેરો રંગ, ભમરાના ગુંજનથી જાગી ઉઠે છે ફૂલોની સુતી સુગંધ. તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે, તમે વાતો કરો તો થોડું સારું લાગે. રઝિયા મિર્ઝા રાઝ, કવિયત્રી, લેખિકા, મેન્ટલ હોસ્પિટલમાં પણ કામ કર્યું સમાજ સેવિકા તરીકે એઝ આ ફરજની ભાગરૂપે. જેલમાં પણ એમણે સરસ કામો કર્યા અને જેલની સુગંધની વાતો પણ એમણે પુસ્તક સ્વરૂપે બહાર લાવ્યા. રઝિયા મિર્ઝા રાજ સુંદર કવિયત્રીની સાથે સાથે ઉર્દુ જબાનમાં પણ એ કામ કરે. વિનંતીબેનને કાવ્ય પઠન કરવા માટે મહિલા દિવસે. થેન્ક યુ શૈલેષભાઈ, પંડ્યા ભીનાશ, આજે આપે આપના ભીનાશ ઉપનામથી અમને બધી બહેનોને એટલી સ્પર્શી ગઈ આપની ભીનાશ. આજના દિવસે, મહિલા દિવસે, હું GTPLના સ્ટાફનો અને શૈલેષભાઈનો આભાર માનું છું કે મને આટલા સરસ દિવસે આજે અહીં બધી બહેનો સાથે આજના દિવસે બોલવાનો મોકો આપ્યો. હું મારી કવિતા રજૂ કરતા પહેલાં, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. આ નારી વિશે જ્યારે વાત કરવા ભેગા થયા છીએ તો હું નારીના ઘણા બધા રૂપ લઈને આપની સામે તરન્નુમમાં સૌથી પહેલા મારી એક રજૂ કરીશ. વર્ષા થઈને માટી ભેગી એવી તો છંટકાઈ ગઈ હું, વર્ષા થઈને માટી ભેગી એવી તો છંટકાઈ ગઈ હું, મગમગથી સોળમને લઈને જગ આંખે પ્રસરાઈ ગઈ હું, વીજળી થઈને વાદળ સાથે એવી તો અથડાઈ ગઈ હું, ચમકી ચમકીને એવી તો આંખોથી અંજાઈ ગઈ હું, વૃક્ષે વૃક્ષે વેલ થઈને એવી તો વીંટળાઈ ગઈ હું, શ્વાસ ભરીને બાથ ભરીને એવી તો શરમાઈ ગઈ હું, વાંકી ચૂકી આડી અવળી લટકા ઝટકા કરતી કરતી, હા હું તો છું એ જ સરિતા સાગરમાં સમાઈ ગઈ હું, છન છન કરતી પાયલ પહેરી ચાલુ હું તો ધરતી ગાજે, નારી છું સુંદરતા લઈને ખુદ પોતે હરખાઈ ગઈ હું, પ્રીત પામવા દોડી દોડી પાછળ પાછળ ભાગું પાગલ, પ્રીતમના આલિંગનમાં બસ એવી તો છુપાઈ ગઈ હું. અંતિમ શેર છે, ઈર્ષાદ ઈર્ષાદ, રાજ કહી દે એ જ સરિતા એ જ વીજળી એ જ વેલ છે,
राज कही दे एज सरिता एज विजड़ी एज वेलच माटी नदिया नाम चे मारा नारी छू छलकाई गई माटी नदिया नाम चे मारा नारी तू छलकाई गई हूँ वर्षा थई ने माटी भेगी एवी तो छंटकाई गई हूँ मकमकती सोड़म ने लईने जग आखे प्रसराई गई हूँ। नारीनी घणी बधी वातो थाय छे जेवी रीते बहने करी आकाश थी लईने प्राइम मिनिस्टर थी लईने आपणा राष्ट्रपतिना होद्दा सुधी पहोंची गयेली स्त्रीनी पण वातो छे। पण साथे हमणां हालमां सूरतना बनाव सूरतना एक बनावनी वात आपणे आजे करवी रही કેમ કે નારી ઘણું બધું સહન કરે છે, ઘણી બધી આગળ તો છે પણ ઘણું બધું સહન કરે છે આટલી બધી ભીડમાં। જ્યારે એક નાની બાળકી સાથે જે વ્યવહાર થયો એના માટે હું મારી પોતાની નહીં પણ પુષ્યમિત્ર ઉપાધ્યાયની એક રચના અત્યારે આપની સાથે કરવા ઈચ્છું છું। છોડો મહેંદી ખડક સંભાલો, છોડો મહેંદી ખડક સંભાલો, ખુદી અપના ચીર બચાલો, ધ્રુત બિછાએ બેઠે શકુની, ધ્રુત બિછાએ બેઠે શકુની, મસ્તક સબ બિક જાયંગે, સુનો દ્રૌપદી શસ્ત્ર ઉઠા લો, અબ ગોવિંદ ના આયંગે। કબ તક આસ લગાઓગી તુમ બિકે હુએ અખબારો સે, કૈસી રક્ષા માંગ રહી હો દુશાસન દરબારો સે, સ્વયં જો લજ્જાહીન પડે હૈ વે ક્યા લાજ બચાયંગે, સુનો દ્રૌપદી શસ્ત્ર ઉઠા લો, અબ ગોવિંદ ના આયંગે। આ કવિતાની આ રચનાની ઉપરથી મેં પોતે એક રચના હમણાં 10 મિનિટ પહેલા આવતા પહેલા લખી છે। જાગ અને તું ઉઠો નારી, તું પોતે કલ્યાણી છે, જાગ અને ઉઠો નારી, તું પોતે કલ્યાણી છે, જન્મથી લઈને મરણ સુધીની તારી એક કહાણી છે, માના પેટે જન્મ લઈને માં બનવાના દોર સુધી, માના પેટે જન્મ લઈને માં બનવાના દોર સુધી, સર્વ સંબંધો લઈને ચાલી તું પોતે પટરાણી છે, જાગ અને ઉઠો નારી તું પોતે કલ્યાણી છે, તારા નિર્ણય તારે લેવા દુનિયાની પરવા ના કર, તારા નિર્ણય તારે લેવા દુનિયાની પરવા ના કર, આગળ વધતા રોકે કોઈ એને અણદેખા તું કર, તારા સંસારની પોતે તું ખુદ એવી રાણી છે, જાગ અને તું ઉઠો નારી તું પોતે કલ્યાણી છે, સફળ સચોટ ને સક્ષમ તારું વ્યક્તિત્વ નિખરે તુજમાં, સફળ સચોટ ને સક્ષમ તારું વ્યક્તિત્વ નિખરે તુજમાં, સૌંદર્યની સાચે સચ્ચાઈનો રળકો તુજમાં, છટાઓ તારી વાતમાં, છટાઓ તારી વાતમાં સાથે મક્કમ તારી વાણી છે, જાગ અને ઉઠો નારી તું પોતે કલ્યાણી છે, હું છું નારી, હું છું નારી, ગર્વ છે મુજને કવિતા નારી નહીં કહેતા, હું છું નારી ગર્વ છે મુજને કવિતા નારી નહીં કહેતા, એક એક શબ્દે એને ગૂંથી મારી રચનામાં કહેતા, જે રચનામાં કલમે મારી સૌ નારીને વખાણી છે, જાગ અને તું ઉઠો નારી તું પોતે કલ્યાણી છે। અંતિમ શેર છે, રાસ તમે તો લખતા લખતા, રાસ તખલ્લુસથી હું લખું છું, રાસ તમે તો લખતા લખતા એવા તો લખતા રહ્યા, રાસ તમે તો લખતા લખતા એવા તો લખતા રહ્યા, નારીના એક એક આ શબ્દોને વાણીમાં વહેતા રહ્યા, વાત તમારી ઊંડી છે પણ અમને એક સમજાણી છે, વાત તમારી ઊંડી છે પણ અમને એ સમજાણી છે, જાગ અને તું ઉઠો નારી તું પોતે કલ્યાણી છે। આજના દિવસે મને આજ મંચ પર બોલાવવા બદલ આપ સૌનો આભાર માનું છું અને મહિલા દિવસની સર્વેને શુભેચ્છાઓ પાઠવું છું। આભાર, ખૂબ ખૂબ આભાર રઝિયા મિર્ઝા રાજનો। મહિલા દિવસે પણ જે આપણે વાત કરવી છે, સુરતની જે ઘટના બની છે, પણ માની અને પિતાની, ખાસ તો માની જવાબદારી મારી તો એટલી જ કહેવી છે કે તમે જે દીકરીને તમે જેમ ઉછેરો છો ને એમ તમે દીકરાને પણ ઉછેરો। બિલકુલ સાચી વાત હે, જેટલા રેસ્ટ્રિક્શન તો ઠીક વાત છે પણ તમે દીકરાને સમજાવો કે તું સાવ જ નથી એમ, ક્યાંય જઈને તોફાન કરે ને નાનો હોય તો એને ત્યાં જ રોકો તમે કે આપણે પણ માણસ છીએ પહેલાં તો। મને મહાકાલી અંતોર આરંભ જ્યારે ચાલતી હતી ને એમાં શિવજી કહે છે કે સ્ત્રી અગર શંકા છોડ જાય ને તો શંકર બની જાય,
આ ડાયલોગ મને ખૂબ સ્પર્શ્યો એમ, કે સ્ત્રી અગર શંકા છોડ દે તો વો શંકર બની જાય. બને છે એવું કે એક બાળકને એક ટીચર કહે છે કે હું તને એક ભૂતકાળનું, વર્તમાનકાળનું અને ભવિષ્યકાળનું ઉદાહરણ આપીશ, તારે પછી મને આપવાનું. એટલે ટીચર કહે છે કે હું સુંદર હતી, સુંદર છું અને સુંદર રહેવાની છું. એટલે પછી બાળકને કહે છે તું ઉદાહરણ આપ, એટલે કે મેડમ એ તમારો વહેમ હતો, વહેમ છે અને વહેમ રહેવાનું છે. આ જીવન કેવું થઈ ગયું છે. આ જ બાળકને, આ જ બાળક ઘરે આવે છે માર્કશીટ લઈને અને પપ્પાને કહે છે કે પપ્પા પૂછે છે કેટલા ટકા આવે, કે પપ્પા કે 90% આવે. એટલે કે આમાં તો 50% લખ્યા છે, કે 40% આધાર કાર્ડ લિંક કરશો ને એટલે સીધા એકાઉન્ટમાં આવશે. હવે સ્ત્રીઓ શું છે કે એ પોતાને શું કે એમને પુરુષ સમોવડું બનવું છે. હવે મને તો આ વાત ઉતરતી લાગે છે, કારણ કે પુરુષ તો ક્યારેય સ્ત્રીથી ઉપર ના હોઈ શકે. કારણ કે જ્યારે એને એનો જન્મ થવાનો હોય ને સ્ત્રીનો, તો પરમાત્મા એમના દેવદૂતો પણ સ્ત્રીના આત્માને પૂછે છે કે તારે સર્જન માટે તું એકવાર જન્મ લીધો પૃથ્વી પર, એટલે તું મોક્ષની અધિકારીણી છે. હે સ્ત્રી, હે માં, તારે પૃથ્વી પર ફરી સર્જન માટે જવાનું છે. ત્યારે હા પાડે ને ત્યારે ગર્ભમાં બાળકીનો આત્મા પ્રવેશતો હોય અને પૃથ્વી પર સર્જન માટે આવે છે. અને આ સ્ત્રી પાછી પુરુષ સમોવડી થવાની વાત કરે છે ત્યારે નીચી કક્ષાએ ઉતરવાની વાત છે. કારણ કે તો સર્જન માટે આવી છે, પરમાત્મા પછીનું કામ છે એનું. તમે પુરુષ સમોવડી થાવ છો બુદ્ધિમાં, પણ એ તો તમે પુરુષ બુદ્ધિશાળી ક્યાં હોઈ શકે, એ તો સ્ત્રીથી શરૂ થાય ને ત્યાં જ પૂરો થઈ જાય. એ બાળકનો સ્વભાવ છે પુરુષમાં. એ નાની દીકરી હોય તો એ માથે હાથ ફેરવે, કારણ કે માં છે. 70 વર્ષની સ્ત્રી હોય ને તોય માથે હાથ ફેરવે, પત્ની હોય તોય. તમે બાળક જ છો, હું તો એ જ માનું છું. અને એમ જ હોય, કારણ કે એ તો સર્જન માટે આવી છે જગતમાં અને એને પુરુષ સમોવડું થવું છે, એટલે તો નીચી કક્ષાએ ઉતરવાની વાત છે. આ મહિલા દિવસે સર્વને શુભેચ્છાઓ આપવી છે મારે, અને એ વાત કરવી છે કે તમે તો છો એ જગ્યાએ છો, તમે એનાથી નીચે ના ઉતરશો, તમે ઉપર સર્જન કરો, અમને સાચવો. સબકી બિગડી કો બનાને નિકલે, યાર હમ તુમ ભી દીવાને નિકલે. રેત હૈ ધૂપ હૈ સહરા હૈ યહાં, પ્યાસ હમ કહાં બુઝાને નિકલે. ચાંદ કો રાત મેં મોત આઈ થી, લાશ હમ દિન કો ઉઠાને નિકલે. એટલે બધી જ માતાઓને વંદન સાથે જિજ્ઞા મહેતાને આપણે વિનંતી કરવી છે કાવ્ય પાઠન માટે. એ શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા છે, અમદાવાદમાં રહેતા કવિયત્રી, સરસ બુદ્ધ સભા અને શનિ સભા સાથે જોડાઈને કવિતા પાઠ કરે છે. વિનંતી બેનને નમસ્કાર. આજે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન, વિશ્વની મહિલાઓનો આજે દિવસ છે. હું તો કહું છું મહિલાઓનો એક દિવસ નહીં, 365 દિવસ એમના જ હોય છે. અને જે શૈલેષભાઈએ કીધું બહુ સરસ વાત કરી, અને જે સમજાય એના માટે ઘણું બધું છે. શંકર ભગવાનની, શંકરની વાત છે આ તો. સ્ત્રી શંકર બની જાય એમ, એટલે એક ઈશ્વરની એકદમ બિલકુલ અડોઅડ છે સ્ત્રી. એટલે તો એ રીતે જ હું વાત કરું છું આજે મારી કવિતાની. ગઝલ છે કે પાન ફૂટે જેમ લીલી ડાળ પર, કે પાન ફૂટે જેમ લીલી ડાળ પર, એમ ઉગું હુંઈ માની ડાળ પર. કે પાન ફૂટે જેમ લીલી ડાળ પર, એમ ઉગું હુંઈ માની ડાળ પર. થાય ભીનો સ્પર્શ અંદર મૂળને, કે થાય ભીનો સ્પર્શ અંદર મૂળને, હું વળગે એમ ભીતર બાળ પર. થાય ભીનો સ્પર્શ અંદર મૂળને, હું વળગે એમ ભીતર બાળ પર. હું લખોટી છોને મૂકું ઢાળ પર, કે હું લખોટી છોને મૂકું ઢાળ પર, એ ન ગબડાવે ધરાને ઢાળ પર. હું લખોટી છોને મૂકું ઢાળ પર, એ ન ગબડાવે ધરાને ઢાળ પર. શ્વાસ તારા એમ બોલે વાલ કર, કે શ્વાસ તારા એમ બોલે વાલ કર, સ્પર્શ કોનો થાય મારા વાળ પર, સ્પર્શ કોનો થાય મારા વાળ પર. હું ચણાવું મહેલ પણ વિશ્વાસનો, હું ચણાવું મહેલ પણ વિશ્વાસનો, લાખ આશાની
ચડાવું માર પર, હું ચડાવું મહેલ પણ વિશ્વાસનો, લાખ આશાને ચડાવું માળ પર. આ બધા પાગલ છે મારા શબ્દ પર, કે આ બધા પાગલ છે મારા શબ્દ પર, ને ફિદા છું હું તમારી ગાળ પર. આ બધા પાગલ છે મારા શબ્દ પર, ને ફિદા છું હું તમારી ગાળ પર. બીજી ગઝલ છે, શીર્ષક છે પલટાઈ ગઈ, કે પીઠ તારી જ્યારથી વંચાઈ ગઈ, કે પીઠ તારી જ્યારથી વંચાઈ ગઈ, જિંદગી આખી પછી પલટાઈ ગઈ. પીઠ તારી જ્યારથી વંચાઈ ગઈ, જિંદગી આખી પછી પલટાઈ ગઈ, એક સમજણ વૃદ્ધ થઈ પટકાઈ ગઈ, એક સમજણ વૃદ્ધ થઈ પટકાઈ ગઈ, જેમ ભરચક ડાળખી બટકાઈ ગઈ. શેર છે કે ભીડ ભાંગે એટલી મૂડી હતી, ભીડ ભાંગે એટલી મૂડી હતી, એક રાતે એ પણ વપરાઈ ગઈ, એક રાતે એ પણ વપરાઈ ગઈ, કે ભીડ ભાંગે એટલી મૂડી હતી, કે ભીડ ભાંગે એટલી મૂડી હતી, એક રાતે એ પણ વપરાઈ ગઈ. સ્પર્શનો આઘાત, સ્પર્શનો આઘાત ક્યાં જીરવી શકે, સ્પર્શનો આઘાત ક્યાં જીરવી શકી, ને ગુલાબી પાંખડી કરમાઈ ગઈ, સ્પર્શનો આઘાત ક્યાં જીરવી શકી, ને ગુલાબી પાંખડી કરમાઈ ગઈ. સાવ ખોટી વાત લઈ ચાલી, અને કે સાવ ખોટી વાત લઈ ચાલી, અને હું જ ઘરની ભીતથી ટકરાઈ ગઈ, હું જ ઘરની ભીતથી ટકરાઈ ગઈ, પીઠ તારી જ્યારથી વંચાઈ ગઈ, જિંદગી આખી પછી પલટાઈ ગઈ. બીજી ગઝલ છે, દેહમાં ઈશ્વર સમૂહ સ્થાપન કરું, દેહમાં ઈશ્વર સમૂહ સ્થાપન કરું, સ્થાન તારું એ રીતે કાયમ કરું, દેહમાં ઈશ્વર સમૂહ સ્થાપન કરું, સ્થાન તારું એ રીતે કાયમ કરું. વાત ગમની હોય તો હું શું કહું, કે વાત ગમની હોય તો હું શું કહું, હો ખુશીની તો તને આગળ કરું, ક્યા વાત હે, ક્યા વાત હે, ક્યા વાત હે, હો ખુશીની તો તને આગળ કરું, કે શ્વાસની આ આવજા મોંઘી પડે, શ્વાસની આ આવજા મોંઘી પડે, ત્યાં તને હું કઈ રીતે ધારણ કરું, ત્યાં તને હું કઈ રીતે ધારણ કરું. આપશે ઈશ્વર મને તાકાત તો, કે આપશે ઈશ્વર મને તાકાત તો, કોઈ દી ના કોઈને પામર કરું, કોઈ દી ના કોઈને પામર કરું. એક ગુજરાતી મળી પણ જાય તો, એક ગુજરાતી મળી પણ જાય તો, કેમ છો પૂછી મને લાયક કરું, કેમ છો પૂછી મને લાયક કરું. બીજી ગઝલ છે, તું રૂબરૂ આવીશ, તું રૂબરૂ આવીશ તો ચર્ચા થશે, તું રૂબરૂ આવીશ તો ચર્ચા થશે, ને આપણી વચ્ચે કોઈ ઘટના થશે. ક્યા વાત હે, ક્યા વાત હે, તું રૂબરૂ આવીશ તો ચર્ચા થશે, ને આપણી વચ્ચે કોઈ ઘટના થશે. મારી જ વસ્તુના ઘણા ટુકડા થશે, મારી જ વસ્તુના ઘણા ટુકડા થશે, જ્યારે નજર આગળ બધા હિસ્સા થશે, જ્યારે નજર આગળ બધા હિસ્સા થશે. તારા વિચારો ના કદી અળગા થશે, તારા વિચારો ના કદી અળગા થશે, રાખું નજરમાં કેદ ને સપના થશે. મનમાં જે તારા હોય એ કહી દે મને, મનમાં જે તારા હોય એ કહી દે મને, તું બોલ નહીં તો કેમના રસ્તા થશે. મનમાં જે તારા હોય એ કહી દે મને, તું બોલ નહીં તો કેમના રસ્તા થશે. તારું ગજુ ના હોય તો આવીશ નહીં, તારું ગજુ ના હોય તો આવીશ નહીં, તારી જ હિંમત ના તને પરચા થશે, તારી જ હિંમત ના તને પરચા થશે. તું રૂબરૂ આવીશ તો ચર્ચા થશે, ને આપણી વચ્ચે કોઈ ઘટના થશે. બીજી ગઝલ છે, કશું કોઈ ભીતરથી માંગ્યા કરે છે,
कशु कोई भीतर थी मांग्या करे छे, मने कई तरफ ए वाळ्या करे छे। क्या बात है, क्या बात। कशु कोई भीतर थी मांग्या करे छे, मने कई तरफ ए वाळ्या करे छे। सवारे बपोरे अने सांज पड़ता, सवारे बपोरे अने सांज पड़ता, ए मारी तरस तो बुझाव्या करे छे। ए मारी तरस तो बुझाव्या करे छे। ए हारी चुक्या छे बधा दावते थी, ए हारी चुक्या छे बधा दावते थी, मैं मांग्यु नथी तोय आप्या करे छे, मैं मांग्यु नथी तोय आप्या करे छे। नठारी शेर छे सांभळजो दीपक भाई, नठारी ए इच्छा ने काढ़ी मुकी, नठारी ए इच्छा ने काढ़ी मुकी तो गणवेश पेरी ने आव्या करे छे। क्या बात है, क्या बात है, क्या बात है, क्या बात है। नठारी ए इच्छा ने काढ़ी मुकी तो गणवेश पेरी ने आव्या करे छे। दवा पी अमे साव निश्चिंत सूता, शैलेश भाई, दवा पी अमे साव निश्चिंत सूता, हवे रात भर घाव जाग्या करे छे। दवा पी अमे साव निश्चिंत सूता, हवे रात भर घाव जाग्या करे छे। मैं पीड़ा ने रेडी मुकी त्यार थी ए, मैं पीड़ा ने रेडी मुकी त्यार थी ए, बधी वाते राजी ए राख्या करे छे। कदम स्थिर मारा नथी डग मगे छे, कदम स्थिर मारा नथी डग मगे छे, मने थाक मारो ज लाग्या करे छे, मने थाक मारो ज लाग्या करे छे। कशु कोई भीतर थी मांग्या करे छे, मने कई तरफ ए वाळ्या करे छे। क्या बात, क्या बात, क्या बात। खूब खूब आभार कवियत्री श्री जिग्ना मेहतानो सुंदर काव्य पठन माटे। मने डॉक्टर चीनू मोदी स्वर्गस्थ अने डॉक्टर धीरू परिख बन्ने याद आवे, कारण के बुध सभा चाले शनि सभा चाले। 2005 થી 2008 હું પોતે પણ એનો સદસ્ય, ને કવિતાની વર્કશોપ, કવિતામાં ઉર્મિઓ હોય ને પછી પોલિશ થયા પછી શેર ને ગઝલિયત કઈ રીતે આવે એ જિજ્ઞાબેન ઉદાહરણ છે કે બુધસભા શનિસભામાં જાય। ચિનુકાકા વખતે પણ કદાચ જતા હતા, અત્યારે તો બંને વ્યક્તિ હયાત નથી, પણ ત્યાંનું મેગ્નેટિક ફિલ્ડમાં બધા ભેગા થાય છે અને કવિતા થાય છે, અને વાત એની રીતે કવિતા કઈ રીતે કરવી એની ચર્ચા વિચારણા પણ થાય, અને એ જરૂરી છે કારણ કે ગઝલમાં 5 શેર થવા એટલે તમે 5 શેર થતાં થતાં તમને પરસેવો પડી જાય, અને ગઝલ કઈ રીતે બને છે ને એ વસ્તુ ખાસ, તો કારણ કે ઉર્મિઓ આવ્યા પછી પોલિશ ખાસ જરૂરી છે અને ગઝલિયત આપવી જરૂરી છે, અને એ ગઝલિયત તો જ એની ગઝલ બને છે। ને આભાર બેન સરસ કાવ્ય પઠન માટે, અને શનિસભા ને બુધસભા અમદાવાદમાં તો ખાસ હાર્દિક આભાર બંને વ્યક્તિત્વનો, કે અત્યારે બંને હયાત નથી પણ આ રીતે આપને યાદ આવે જ અને કવિતાની જ્યારે વાત થતી હોય। મને હવે આપણે ફરી ચિત્રગુપ્ત એકવાર એક માણસને મર્યા પછી સ્વર્ગમાં જાય છે અને પૂછે છે કે સરસ તમે જિંદગીમાં સરસ જીવીને પૃથ્વી પર જીવીને આવ્યા છો એવો અમે એવી આશા રાખીએ છીએ, તમારું સ્વાગત છે। એટલે પેલો ભાઈ કહે છે કે ના 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 એ બધી વાત તો ઠીક છે, પણ બધા એવું કહે છે કે સ્વર્ગમાં લગ્નની જોડીઓ બને છે, એ ટીમ કોણ હેન્ડલ કરે છે, મારે ડાયરેક્ટ વાત કરવી છે। એટલે ચિત્રગુપ્ત એકદમ, એટલે આ બધાની વાત છે। સુરેશ દલાલ જ્યારે વાત કરે ને કે તમારો પ્રેમ કઈ કોટીએ પહોંચે, ત્યારે સિદ્ધ એમ કે ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથમાં તું મહેંદી મુકાવ, ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથમાં તું મહેંદી મુકાવ, કોકના લગ્નમાં જઈએ તો લાગે આપણો પણ કેવો લગાવ, આપણને જોઈ પછી કોઈને પણ થાય કે પરણી જઈએ તો કેવું સારું, મંગળ ફેરા ફેરા ફરતા જીવોને લાગે કે જીવન હોય તો આવું સહિયારું, ઘેરદાર ઘાઘરો ને ઘરચોડું પહેરીને થાસ અને ઠસ્સો જમાવ, ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથમાં તું મહેંદી મુકાવ। આ પ્રેમ અત્યારે મોબાઈલના જમાનામાં તો એવું થયું છે, સવારે તમારો કોન્ટેક્ટ થાય, બપોરે વાતચીત થાય, અને સાંજે તો તમે બ્રેકઅપ કરી નાખો ને પછી રાત્રે બ્લોક કરી નાખો 12 વાગ્યા પહેલાં, હે એન્ટી મેરિડિયનથી પાસ્ટ મેરિડિયન સુધી વાત પૂરી થઈ જાય। હા, તમે બ્રહ્માંડ સાથે એકાકાર થવાની જ્યારે વાત આવે ને તમારો પ્રેમ ત્યારે જ સાચો, તમારા ઝાડ પશુ પંખી નાળા કલરવના ફૂટતા ઈંડામાં પણ તમને પ્રેમ જાગે, આખા બ્રહ્માંડ સાથે તમે એકાકાર થાવ ને, સ્ત્રી પુરુષના શારીરિક આકર્ષણ એ તમારું લિટમસ પેપરનો ટેસ્ટ જ નથી, તમને અહીં પ્રેમ કરતા આવડે ને તો તમને પરમાત્માને પ્રેમ કરતા આવડી જશે। એટલે પ્રેમ અહીં દરેક વસ્તુ સાથે કરવાનો છે। હર્ષિદા દીપક ત્રિવેદી રાજકોટથી આવે છે, સરસ કાવ્ય પઠન કરે છે, આ પ્રેમની જે વાત છે ને આખા બ્રહ્માંડ સાથે એકાકાર બે દંપતી દીપકભાઈ અને હર્ષિદાબેન,
બંને મારે તો આત્મીયતા જેવો નાતો છે, પણ એમની સાથે જે મળે છે એ પણ એમના ભાવ પ્રભાવને એમના અભાવમાં જ્યારે વાતચીત ના થતી હોય એ સુંદર રીતે અનુભવી શકે. બેન હર્ષિદા સરસ ગીતો પણ લખે છે અને ગઝલ પણ કરે છે. વિનંતી કરીએ બેનને કાવ્ય પઠન માટે. નમસ્કાર. શૈલેષભાઈ અને જીટીપીએલ સમગ્ર ટીમને ખૂબ ખૂબ આભાર. એ સાથે આજે મહિલા દિવસ નિમિત્તે મારી એક વાત કે આભથી ધરા સુધી સમગ્ર સૃષ્ટિમાં, આભથી ધરા સુધી સમગ્ર સૃષ્ટિમાં જ્યાં પણ સ્થાપિત છે એ ચેતનાને મારા વંદન સાથે હું મારી આજે રજૂઆત કરું છું. મારી રચના હું રજૂ કરતાં પહેલાં એક વાત રજૂ કરીશ. મારી આજે મહિલા દિવસ નિમિત્તે હું મહિલાના કયા કયા સ્વરૂપ છે, બાળપણથી એ જ્યારે યુવાન બને છે, યુવાનથી જ્યારે ખરેખર સાસરે જાય છે ને એનો એક ભાગ આવે છે, તો એ સમયે એની શું સંવેદનાઓ છે, એના શું વિચારો છે એ હું રજૂ કરું છું. પ્રથમ સખીરી ગોઠડીઓ સાથેની જે ચર્ચા થાય છે અને વાત થાય છે ને બસ ગીત રૂપે રજૂ કરું છું. નાના નાના તારલિયાથી ચમકે છે આકાશ સખીરી, નાના નાના તારલિયાથી ચમકે છે આકાશ સખીરી, અંધારે અજવાળે બેસી ખોલીશું આ ભાષ સખીરી, સરતો નીચો પાટે પાસા રમ્યા તા ચો પાસ સખીરી, સરતો નીચો પાટે પાસા રમ્યા તા ચો પાસ સખીરી, છબા ઉછાળી ડેડો કૂટતા જાગ્યા શ્રાવણ માસ સખીરી, છબા ઉછાળી ડેડો કૂટતા જાગ્યા શ્રાવણ માસ સખીરી, કમખે ચિત્રિયા મોર ટહુકતા ઉડ્યા અંગત વાસ સખીરી, ઊંડા ઊંડા અંધારામાં રાત્યુ ઉઘડે ખાસ સખીરી, ચુંદલડીને છેડે મેં તો બાંધી મીઠી આસ સખીરી, વડલાને વીટડાવા વેલી ઉગી એની પાસ સખીરી, વડલાને વીટડાવા વેલી ઉગી એની પાસ સખીરી, ચણોઠડીના દાણા રાતા ફરતા લાગે રાસ સખીરી, ચણોઠડીના દાણા રાતા ફરતા લાગે રાસ સખીરી, અંતર ભીના આંગણિયામાં રેલા તો ઉજાસ સખીરી, ખૂણે બેઠું ફાનસ ઝબકે, ખૂણે બેઠું ફાનસ ઝબકે, ઝબકે આખા શ્વાસ સખીરી, નાના નાના તરલિયાથી ચમકે છે આકાશ સખીરી. ત્યાર પછીનું જે સ્ત્રીનું પાત્ર છે, હાલતા ને ચાલતા પગલીના થડકારે વાતને વધાવતી રે ગઈ ગઈ ગઈ, હાલતા ને ચાલતા પગલીના થડકારે વાતને વધાવતી રે ગઈ ગઈ ગઈ, જીવનની જગમગમાં આકાશી અરમાનો મારામાં બાંધતી હું થઈ થઈ થઈ, સાદ કરે સામેથી કેમ સંભળાય અટકેલી વાત ત્યાં કેમ પડઘાય, તેજના ટકોરે ને અજવાળે અટકેલી આભાસી ભાત ભીની રહી રહી રહી, જીવનની ઝગમગમાં આકાશી અરમાનો મારામાં બાંધતી હું થઈ થઈ થઈ, વાદળને અડતી તી તેજીલી આંખડી ઉડવાને રોજ ઉગે રોમ રોમ પાંખડી, વાદળને અડતી તી તેજીલી આંખડી ઉડવાને રોજ રૂગે રોમ રોમ પાંખડી, અંધારે ઓગળવા રૂમઝૂમતી નાચતી ઢોલળિયામાં ઢળતી રે સઈ સઈ સઈ, જીવનની ઝગમગમાં આકાશી અરમાનો મારામાં બાંધતી હું થઈ થઈ, ધુમ્મસિયા મોરલાની વાગી કટાર, ધુમ્મસિયા મોરલાની વાગી કટાર, મોર પીછ રંગોમાં છલકાતી ધાર, અવની પર અંગૂઠો ધરવાની વાત મારા જીવડામાં ગોઠતી એ નહીં નહીં નહીં, જીવનની ઝગમગમાં આકાશી અરમાનો મારામાં બાંધતી હું થઈ થઈ થઈ. ત્યાર પછીની સ્ત્રીની જે અનુભૂતિ છે, સમય નામની એક રમતમાં હરતી ફરતી રમતી, સમય નામની એક રમતમાં હરતી ફરતી રમતી, સમય આવીએ મૌન શિખરને પાયે જઈને પડતી, સમય સમયમાં સરતી, વખત સામટો આવે સામે હોઠ કરી દઉં બંધ, વખત સામટો આવે ત્યારે હોઠ કરી દઉં બંધ, આંટીમાં અટવાતી ત્યારે અડું આકાશી થંભ,
સમય જવાબી સ્વપ્નલોકમાં મબલખ દિવસો ગણતી સમય સમયમાં સરતી પાંખા દિવસ લાગે ને આ પાંખી લાગે રાત પગલી ના અણસારે ઉપસે બીબે બીબે ભાત ભેદ ભરમના આટા પાટા ઉલેચવામાં ગળતી સમય સમયમાં સરતી પાંચ તત્વના પિંડે ધરતા આકારો મન ગમતા અહીંયા સ્ત્રીની જે અનુભૂતિ છે પાંચ તત્વના પિંડે ધરતા આકારો મન ગમતા અટકી અટકી વણથંભા વહેરવારો શાને ભમતા હરી તમારી સમય સાંકળે હરી તમારી સમય સાંકળે દુનિયામાં જઈ ઢળતી સમય સમયમાં સરતી સમય નામની એક રમતમાં હરતી ફરતી રમતી સમય આવીએ મૌન શિખરને પાયે જઈને પડતી સમય સમયમાં સરતી ત્યાર પછીની એક જ્યારે વળાંક આવે છે થોડી આગળ હાલી થોડી પાછળ હાલી થોડી અવળી હાલી થોડી સવડી હાલી થોડી આગળ હાલી થોડી પાછળ હાલી થોડી અવળી હાલી થોડી સવડી હાલી છરી ચરી થોભીને હાલ તું પ્રવાસે જરી થોભીને હાલ તું પ્રવાસે હવે પહોંચી છો તું જો પચાસે વળતા પાણીના આ તે ભંભરિયા વેણ છે વળતા પાણીના આ તો ભંભરિયા વેણ છે ચામડીની કરચલડી ઝરમરિયા કેણ છે જરી નમતી જાને જરી ખમતી જાને જરી નમતી જાને જરી ખમતી જાને જરી સહેતી જાને જરી વહેતી જાને તારી ભીતરમાં ઝળહળ થઈ જાશે હવે પહોંચી છો તું જો પ્રવાસ પચાસે વાદળીએ ઓઢણિયું ઓઢી રાખોડી પીડાએ પાંદડાની કોર લાગે ધોળી વાદળીએ ઓઢણિયું રોઢી રાખોડી પીડાએ પાંદડાની કોર લાગે ધોળી ભરી લીલપની ધાર એને ખુદમાં શણગાર લાલ લાખેણી નાર ધરી વૈભવ અપાર તારી પગલીઓ મહેક મહેક થાશે હવે પહોંચી છો તું જો પચાસે તારીખ વાર તિથિ કામ નહીં આવશે કાગળિયો કોરો તું કોને વંચાવશે હવે ભીતરમાં ભાડ ઝીણી જ્યોતની તું ઝાડ તેજ પુંજોની સાથ તારી રામની હે તાડ તારું મૌન હવે વાયુ થઈ વાસે હવે પહોંચી છો તું જો પ્રવાસ પચાસે થોડી આગળ હાલી થોડી પાછળ હાલી થોડી અવડી હાલી થોડી સવડી હાલી જરી થોભીને હાલ તું પ્રવાસે હવે પહોંચી છો તું જો પચાસે આભાર થેન્ક યુ ખૂબ ખૂબ આભાર હર્ષિદાબેન ત્રિવેદીનો સુંદર કાવ્ય પઠન માટે પુનિત મહારાજ મને યાદ આવે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં સ્ત્રી પૂછવામાં આવે કે મા બાપ કે અમારી પાસે જો મા બાપને રાખવામાં આવે ને દરેક દીકરીની એવી અપેક્ષા હોય કે બધું જ શાંત થઈ જાય એટલે સામે જવાબ મળે છે મહારાજનો કે તમે તમારા સાસુ સસરાને જ જો મા બાપ માની લો ને હે તો જગત આમે શાંત થઈ જાય કારણ કે પુરુષ છે ને એ તો જ્યાં સુધી લગ્ન નથી થતું ને ત્યાં સુધી તો વૃદ્ધાશ્રમમાં મૂકતો જ નથી મા બાપને એને જો મૂકવા હોત તો લગ્ન પહેલાં જ મૂકી આવત તે સામા છેડે સ્ત્રી જ આવે છે ને પરિવર્તન તો ત્યાં થતું હોય છે એ તો લગ્ન પહેલાં મૂકી આવત મા બાપને પણ એ ઘટના નથી ઘટતી એમ એક ગરીબની દીકરી છે બીજા સામે છેડે જુઓ તમે ગરીબની દીકરી છે મા મરી ગઈ છે એને આખી જિંદગી બાપે પાલવી છે અને લગ્નનો સમય આવે છે એટલે બાપ વારંવાર પૂછે છે કે હે બેટા મારે તારા લગ્નના કરિયાવર માટે વાસણ લેવા માટે સામાન લેવા માટે શહેરમાં જવું છે તારી શું ઈચ્છા છે તારે શું લેવું છે સ્ત્રી ક્યારે કશું કહેતી જ નથી હોને એ ક્યારે કશું એની સંવેદના એની લાગણી ક્યારે વ્યક્ત ના કરે એ પુરુષને સમજવાની વાત છે એટલે એવું કહેવાય છે કે સ્ત્રીને માત્ર પ્રેમ કરવાનો ચર્ચા નહીં આ જ વાત હોય ગમે તે સ્વરૂપે હોય મા હોય તો એ પ્રેમ કરો બહેનને પ્રેમ કરો પણ બાકી બીજી ચર્ચા બુદ્ધિની વાતોમાં એની પાસે બુદ્ધિ નથી એવું નહીં બુદ્ધિ આપણા કરતાં ઘણી છે પણ એ વાપરતી નથી એ લાગણીથી જીવે છે સંબંધમાં જીવવું છે સર્જનમાં ઘરવાળી છે અને ઘર બનાવીને ટકાવવાનું છે એટલે સલામ કરવી પડે છે પૂછ્યા કરે છે બાપ સ્ત્રી એ દીકરી કશું કહેતી નથી એક વાત કહે છે પણ બાપ તમે વાસણમાં જો નામ લખાવો ને તો માત્ર મારું એકલું જ નામ હોય શારદા બેન તમારું નામ નહીં એમ એટલે બાપને આંખે પાણી આવી જાય છે બેટા આખી જિંદગી મેં તને અને તારું નામ કે ના લખાવો ને જીદ કરે છે પોતાના સોગંદ નાખે છે પછી દીકરી કહે છે હું સાસરે જાઉં
વાસણ ક્યારેક ઘસવા બેઠશું અને માટી જો તમારા નામ પર લાગે ને એટલે તમારું નામ ના લખાવતા. અને આપણા આ સંસ્કારને, આપણી હિન્દુ સંસ્કૃતિને સલામ છે. આપણે તો જીવીએ છીએ, આપણે આ બધા પાસા છે, આપણે વિચારવાનું છે કે આપણે ક્યાં છીએ એમ. સ્ત્રીમાં તો લાગણી છે મા બાપ પ્રત્યે, એ જ લાગણી કન્વર્ટ થવાની જ બાકી છે ખાલી, દુનિયા શાંત થવાની છે ખાલી. બધાની પરવાનગી સાથે મારી ગઝલના બે ત્રણ શેર અને એક ગીત. હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે, હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે, રાતનો શણગાર તમને સૂર્યા આવીને કરે. હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે, રાતનો શણગાર તમને સૂર્ય આવીને કરે. આપણે પણ સામસામાં બેસીએ બસ રાતભર, આપણે પણ સામસામાં બેસીએ બસ રાતભર, આપણા પણ શ્વાસ નર્તન નિપજાવીને કરે. પામવાની વાત છે તો એકલા તમને જ બસ, પામવાની વાત છે તો એકલા તમને જ બસ, પામવાની વાત ક્યાં પાછી ફસાવીને કરે. હું વિચારું એવું પામવાની વાત છે તો એકલા તમને જ બસ, પામવાની વાત ક્યાં પાછી ફસાવીને કરે. હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે, રાતનો શણગાર તમને સૂર્ય આવીને કરે. ગીત છે કે બોલ સખી લાગણીની વાત તને શ્વાસ વચ્ચે ક્યાં લગી ફાવશે, કે બોલ સખી લાગણીની વાત તને શ્વાસ વચ્ચે ક્યાં લગી ફાવશે, ને જિંદગીની એકધારી દોડમાં યાદ મારી ક્યાં લગી આવશે. આ આંગળીના વેડેથી ગણી શકાય તો અમે પણ ગણીને જઈએ, આ આખાના છેડેથી ઉડી જવાય તો અમે પણ ઉડીને ફરીએ. આ આપણું તો મળવાનું એવું કે અજાણ્યા હોઈએ એક મેકથી, આ આપણું તો ભળવાનું એવું કે જાણીતા હોઈએ છેક છેકથી. ને છૂટા પડીને આપણું આ મળવાનું તું પણ ક્યાં લગી મમળાવશે, કે બોલ સખી લાગણીની વાત તને શ્વાસ વચ્ચે ક્યાં લગી ફાવશે. બીજો બંધ છે, અજવાળું સૂરજનું એવી તો મધમીઠી વાતો સંભળાવશે, અજવાળું સૂરજનું એવી તો મધમીઠી વાતો સંભળાવશે, ડાબા હાથે જેને મૂક્યું હતું એને જમણા હાથે કોક ભળાવશે. શ્વાસનું શિરામણ એમ જ છોડીને પાણી ગટગટાવીશ એક લોટો, દર્પણની સામે અમસ્તી ઊભી રહીને ગુસ્સો કરીશ ખોટે ખોટો. આ દિવસને જેમ તેમ પટાવ્યો પણ રાતને તું ક્યાં લગી સમજાવશે, કે બોલ સખી લાગણીની વાત તને શ્વાસ વચ્ચે ક્યાં લગી ફાવશે, ને જિંદગીની એકધારી દોડમાં યાદ મારી ક્યાં લગી આવશે. બધી જ બહેનોનો, બધી કવિયત્રીઓનો આપણે હાર્દિક આભાર માનીએ છીએ મહિલા દિવસે કાવ્ય પઠન કરવા માટે. મહિલા દિવસની જીટીપીએલના તમામ દર્શકોને, તમામ પરિવારને આપણે શુભકામનાઓ આપીએ છીએ. મહિલાઓ સાથે રહેવાનું છે, મહિલાઓથી જીવવાનું છે, મહિલા સાથે જ આપણે સવારથી લઈને સાંજ સુધી આપણી આંખ ખુલે બંધ થાય એ જ આપણને સાચવે છે, અને એ સાચવે એમની માન મર્યાદા સાચવવાની જવાબદારી આપણા સમાજની છે. હું સૌને અપીલ કરું છું કે આપણે સૌએ એક એવા ભારતની આપણે જે અપેક્ષા કરી છે, જે સંસ્કૃતિમાં આપણે જીવ્યા છીએ, શિવ શક્તિનો આપણો દેશ છે, મહાદેવનો આપણો દેશ છે, અને એ દેશને લાંછન ના લાગે એ રીતે આપણે જીવીએ. મહિલા દિવસની સૌને શુભકામનાઓ. અને એક ત્રિલોક મહેતાના એક શેરથી કાવ્ય પઠન પૂરું કરું મહિલા દિવસનું. એટલું નક્કી થયું તારા જવાથી, શ્વાસ ચાલી ના શકે કેવળ હવાથી. જય કવિતા. હું વિચારું એવું, હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે, હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે, રાતનો શણગાર તમને સૂર્ય આવીને કરે. કાવ્યરસ.